नमस्कार गुजरात। ताजा અને સૌથી મોટા ચિંતાજનક સમાચાર, હવે ભારતમાં લાગ્યું કડક લોકડાઉન અને સ્થિતિ બની બેકાબુ। 430 લોકોના થયા મોત અને નવા વાયરસનો કાળો કહેર। પીએમ નરેન્દ્ર મોદી અને મુશ્કેલીમાં થયો વધારો, જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર સમયસર અમે તમને આપતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપમાં મોકલી આપજો। દેશના વડાપ્રધાનનો જન્મદિવસ અને લેવાયો મોટો નિર્ણય। પીએમ મોદીનો 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ છે, ત્યારે બીજેપીએ ગુજરાતમાં સેવા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવાકીય પખવાડિયા અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવા નક્કી કરાયું છે, જેમાં રક્તદાન કેમ્પ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે। આ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી નાની વયની બાળાઓના બેંક ખાતા ખોલાવી તેમાં 500 રૂપિયાનો પ્રથમ હપ્તો જમા કરાવશે। ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં લેવાયો મોટો નિર્ણય। કેન્દ્રીય અર્ધલશ્કરી દળો એટલે કે સીએપીએફના લાખો જવાનોનું જૂની પેન્શન મેળવવાનું સપનું ચકનાચૂર થયું છે। જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરવા અંગે દિલ્હી હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો હતો, જે મુદ્દે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાંથી ફેબ્રુઆરી 2024 સુધી સ્ટે ઓર્ડર લીધો છે। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા ત્રિવેદીની બેન્ચે આ સ્ટે ઓર્ડર આપ્યો છે। કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા। આગળના ચિંતાજનક સમાચાર અને નવા વાયરસનો કાળો કહેર। કેરળમાં નિપા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે નિપા વાયરસના કારણે 2 દર્દીના મોત પણ થયા છે, ત્યારે અત્યાર સુધી 6 દર્દીઓની પુષ્ટિ થઈ છે। આ ઉપરાંત નિપા વાયરસના દર્દીઓના સંપર્કમાં આવેલા 950 લોકોની ઓળખ થઈ છે, જે પૈકી 200થી વધુ લોકો હાઈરિસ્કમાં છે, જ્યારે અનેક આરોગ્ય કર્મીઓ પણ દર્દીઓના સંપર્કમાં આવ્યા છે। જોકે નિપા વાયરસને લઈને કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા એક્શનમાં આવ્યું છે। હવે અહીં દેશના પીએમ પણ મુકાયા મુશ્કેલીમાં। યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડનની મુશ્કેલીમાં વધારો થયો છે। તેમના પુત્ર હન્ટર બાઇડનને ફાયર આર્મ્સના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે। વર્ષ 2018માં ગનની ખરીદી વખતે ખોટું બોલવાનો આરોપ હન્ટર પર છે। આ સિવાય હન્ટર સામે એક બિઝનેસ ડીલ બાબતે પણ તપાસ થઈ છે। આ સિવાય ટેક્સ ન ભરવાનો અને ગુંડાગર્દી કરવાનો પણ આરોપ છે। યુએસ સંસદના સ્પીકરે બાઇડન વિરુદ્ધ મહાભિયોગની તપાસ શરૂ કરવા માટેની મંજૂરી પણ આપી છે। આગળના સૌથી મોટા દુઃખદ સમાચાર અને 430 લોકોના થયા મોત। હિમાચલમાં જુલાઈ ઓગસ્ટ મહિનો કાળ બનીને આવ્યો હતો, અહીં વરસાદે તબાહી મચાવી હતી। હિમાચલ પ્રદેશ ડિઝાસ્ટર ઓથોરિટીના ડેટા અનુસાર 24 જૂનથી અત્યાર સુધીમાં 92 દિવસમાં રાજ્યમાં 8,679.84 કરોડનું નુકસાન થયું છે। અત્યાર સુધી 430 લોકોના મોત પણ થયા છે। અલગ અલગ ઘટનામાં 429 લોકો ઘાયલ થયા છે। 24 જૂનથી રાજ્યમાં 165 ભૂસ્ખલન અને 72 વખત પૂરની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે। આગળના સૌથી મોટા સમાચાર, સ્થિતિ બેકાબુ અને ફરી લોકડાઉન લાગુ। કેરળના નિપા વાયરસના 5 કેસની પુષ્ટિ થઈ છે। આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે। વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકારે ઘણા વિસ્તારમાં લોકડાઉન જેવા નિયંત્રણો લાગુ કર્યા છે। આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 700 લોકો દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે જણાવ્યું છે કે આ 700માંથી લગભગ 77 લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં છે।